हेलो फ्रेंड्स, दिस इज मी प्रिंस सपेदा, यू वेलकम टू माय यूट्यूब चैनल। हूँ छू प्रिंस सपेदा ने आप सबनो हार्दिक स्वागत करूँ छू मारी चैनल पर। तो आज आप बहु दिवस पछी एक नवा टॉपिक साथ मळ्या छे। एनु रीजन छे कि हूँ 10 दिवस ना रॉक क्लाइम्बिंग, बेसिक रॉक क्लाइम्बिंग ना कोर्स उपर माउंट आबू स्विम इंस्टिट्यूट खाते गई थी अने मारू ग्रेड बी आव्यु छे। बताने खबर ज छे, बहु मेहनत करी हती त्यारे आव्यु। सो एनी पण डिटेल्स मैं आ शेर करी छे। तमे पण आवा कोर्सेस में पार्टिसिपेट थाओ अने तमारो जे डर छे दूर करो, बिकॉज लाइफ में एडवेंचर एवी वस्तु छे ने के सीरियसली ना करियो तो करीने मजा माणी लेवी जोईए। ओके, सो आजे आपणे वात करशुं तलाटी तेमज बधी ज एक्जाम माटे जीके, जीपीएससी, यूपीएससी, एसएससी, एचटाट, टाट, टेट, नेट, स्लेट, पीएसआई, पुलिस कॉन्स्टेबल, रेवेन्यू तलाटी, गुजरात गौण सेवा पसंदगी, तेमज पंचायत सेवा पसंदगी मंडल, कोर्ट क्लार्क वगैरह तमाम परीक्षाओं माटे जे जीके ना सवाल पूछाय छे ए माटे वर्ल्ड इन बॉक्स बेस्ट बुक छे। तो आजे एनो रिव्यू आपवा जई रही छूं, थोड़ुं ध्यान आपजो एटले तमने ख्याल आवी जाय कि બધું જ કવરઅપ આ બુકમાં થાય છે કે નથી થતું। અને બીજી વસ્તુ, તમારે આ બુક બાય કરવાની જરૂરત નથી, બહુ મોંઘી છે, કોસ્ટલી છે, તમારે બાય કરવાની કશું જ જરૂરત નથી। હું એક એક ટોપિક સાથે જરૂરથી યુટ્યુબ પર જોડાવાની છું, તો બસ તમારે કમેન્ટ બોક્સમાં આટલું જ લખવાનું છે કે અબ કી બાર સરકારી પાર, બસ આટલું લખવાનું છે। તો હું સમજી જઈશ કે કેટલા સ્ટુડન્ટ મારી સાથે તૈયારી કરવા માંગે છે। તો આજે આપણે ફક્ત હું રિવ્યૂ આપવા જઈ રહી છું કે આ બુકમાં, આટલી નાની બુકમાં કેટલું બધું કવરઅપ થાય છે। તો આપણે ગુજરાતના તથ્યમાં, ગુજરાત અને ગુજરાતની ગુજરાતી તરીકે પ્રથમ જે છે, ગુજરાતી તરીકે પ્રથમમાં શું શું આવી જાય ખબર, કે ગુજરાતનો ઉદઘાટ, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા, ગુજરાતમાં પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા, મહિલા વિધાનસભાના અધ્યક્ષ, બધી ડિટેલ્સ, પ્રથમની માહિતી બધી આવી જાય, ગુજરાત વિશેની ભૌગોલિક ઉપનામ આવી જાય, પ્રાચીન નામો આવી જાય, મહાનુભાવોના ઉપનામ આવી જાય, ગુજરાતી ફિલ્મોના નામ આવી જાય છે, ગુજરાત પર એક નજર, ગુજરાતનો નકશો આવી જાય છે। એટલું ટૂંકમાં છે પણ એકદમ બેસ્ટ આપેલું છે। વાત એ છે કે નાનું અને બેસ્ટમ બેસ્ટ હોવું જોઈએ, આપણી પાસે સમય નથી। બીજી વસ્તુ કે ગુજરાતના, સૌથી પહેલા આપણે ગુજરાતનું તથ્ય મેઇન છે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામમાં, ગુજરાતનું તથ્ય મેઇન છે। અને બીજી વસ્તુ, ગુજરાતનો ઇતિહાસ, અહીંયા ગુજરાતનો ઇતિહાસ એટલું મસ્ત રીતે આપ્યું છે। ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રાગૈતિહાસિક કાળ અને પૌરાણિક કાળ, મૌર્ય કાળ, શક સપ્રત કાળ, ગુપ્ત કાળ, મૈત્રક કાળ, અનુમૈત્રક કાળ, ચાવડા વંશ, સોલંકી યુગ અને વાઘેલા વંશ, આટલા ટોપિક એટલા બેસ્ટ રીતે અંદર આપવાની કોશિશ કરી છે અને બહુ બેસ્ટ છે, હું તો કહું છું એકદમ બેસ્ટ છે। અને હજી આ ટોપિક સિવાયના બીજા ટોપિક કવરઅપ કરવા હોય તો મારી પાસે યુવા ઉપનિષદની એક બુક છે, જો તમે એ કહેતા હોય તો આપણે એક એક ટોપિક સાથે એનું પણ ક્લિયર ગુજરાતનો ઇતિહાસ કરાવવાની કોશિશ કરીશું, પણ આમાં ઓલરેડી બધી ડિટેલ્સ આપી છે। ઓકે, ગાંધીજીનું ભારત આગમન પણ છે, રાજ્યપાલની, મુખ્યમંત્રીની વિગતો પણ છે, મહાગુજરાત આંદોલન, ગુજરાતની ભૂગોળ, ગુજરાતી ભૂગોળમાં અહીંયા બધું જ કવરઅપ થાય છે, તમે જોઈ શકો છો, ભારતમાં ગુજરાતનું સ્થાન અને ભૌગોલિક બાબતો, ગુજરાતની માહિતી, ભૂપૃષ્ઠ દ્રષ્ટિએ બધી જ માહિતી આપેલી છે, આધારભૂત ગુજરાતનું અર્થતંત્રમાં આધારભૂત બાબતો, વાહન વ્યવહાર, જળ વ્યવહાર અને બંદરો, ગુજરાતના સંદેશા વ્યવહાર, ખાલી પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં, પ્રાચીન ઇતિહાસમાં છે ને થોડા 2-3 ટોપિક અંદર ડિટેલમાં નથી આપ્યા, બાકી તો પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ, આધુનિક ઇતિહાસ બહુ ડિટેલમાં સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે। બીજી વસ્તુ કે આટલી બુકમાં કેટલા ટોપિક થાય છે કવરઅપ ખબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 છવ્વીસ ટોપિક કવર થાય છે। એમાં મોસ્ટ આઈએમપીની વાત કરું
મોસ્ટ ટાઈમની વાત કરું તો આપણે અહીંયા બંધારણ પર કવરઅપ થાય છે, ભારતીય રાજ્ય વ્યવસ્થાને બંધારણ પર કવર થાય છે, એટલે તમને બીજી કોઈ બુક બાય કરવાની રહેતી નથી પીએસઆઈ કોન્સ્ટેબલ માટે. અને રહી વાત તલાટીની વાત, તો તલાટી માટે જો તમને બુક બાય કરવી જ હોય તો પછી તમારે લિબર્ટીની તલાટી કમ મંત્રીની આવી છે એ લેવાય, બાકી બીજી કોઈ લેવાય નહીં. ઓકે, અને તલાટી માટે પણ હું તો કહું છું લેવાની કોઈ જરૂરત નથી, ખાલી હું જેટલું કરાવું છું એમાં ધ્યાન આપો. તો હવે આ ટોપિક સાથે હું વિડીયો શેર કરું નહીં કરું, નવા નવા ટોપિક સમજાવું નહીં સમજાવું, તમારે ફક્ત આટલું જ કરવાનું છે, કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે અબકી બાર સરકારી પર તમે મારી સાથે જોડાવા માંગો છો તો હું આ બધા ટોપિક કવરઅપ કરાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ. બસ તમારે મારી સાથે જોડાવવાનું છે ને આપણે બસ વ્યવસ્થિત રીતે એક એક ટોપિક કવરઅપ કરાવતા જશું. જેમ કે પેજ નંબર 9-17 આ એક દિવસમાં બે છે લેક્ચર, બે વિડીયો સાથે જે મોટો હશે એવી રીતે. તો 50 દિવસનો ટાર્ગેટ રાખીએ ને તો જનરલ નોલેજ આખી પૂરી થઈ જાય છે. અને હજી એક્ઝામને વાર છે તો બહુ જ સમય છે આપણી પાસે, એવું માનવાનું નહીં. આપણી પાસે ઓછો સમય છે ને આપણે બધું બે વાર રિવિઝન કરવાનું છે. તો જો તમે મારી સાથે જોડાવા માંગતા હોવ તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો કે અબકી બાર સરકારી પર અને તમે મારી સાથે જોડાવા માંગો છો, યસ ઓર નો. અને બીજી વસ્તુ કે લખી દેજો સરકારી પર, કેમ કે સરકાર તો ભાઈ ભરતી તો બહાર પાડે જ છે, છોકરાઓ મહેનત કરે છે, પણ આપણા છોકરાઓ ક્યાં અટકી જાય છે એનું રીઝન એ છે કે પેપર ફૂટી જાય છે. હવે ઉમ્મીદ કરું છું કે પેપર ના ફૂટે, અને ફૂટી જાય તો આપણે બધા આંદોલન કરવા રેડી જ છે. તો પણ લખી દેજો અબકી બાર સરકારી પર આપણે મહેનત કરીને રહેશું, અને અબકી બાર સરકારી પર કરીને રહેશું, આજે નહીં તો કાલે જરૂર. સો આપણી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયોને લાઇક નહીં કર્યું હોય તો હજી સુધી તો લાઇક કરી દેજો. બાય.